આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતાઓ નથી, કારણ કે દિવસના તો ટ્રાફિક હોય છે, દિવસમાં નશા કરીને ગાડી ચલાવનારા કોઈ નીકળતા પણ નથી. તો આવી કાર્યવાહીથી તો સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે. લાયસન્સ કે હેલ્મેટ કે નંબર પ્લેટ આવી બધી વાતો કરીને લોકોને દંડવામાં આવે છે. તો આ બધી ઘટનાઓ તો રાતના બને છે, કારણ કે રાતના જે કંઈ આ યુવાનો છે, જે દિશાહીન યુવાનો થયા છે, રાત્રિના નશા કરે છે, રાત્રિના બેફામ ગાડીઓ લઈને નીકળે છે, મોડી રાત્રે આ બધા કાર્યક્રમો ચાલે છે આ લોકોના. તો હું ચોક્કસપણે માનું છું કે પોલીસની કાર્યવાહી મોડી રાત્રે થવી જોઈએ. સુરતની અંદર તો સીસીટીવી કેમેરાનું નેટવર્ક છે, કંટ્રોલ રૂમ છે, લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો ઘરે આવે છે. તો આ રાત્રિના સમયે પણ જે લોકો બેફામ ગાડી વાહનો લઈને નીકળે છે, બેફામ ચલાવે છે, નશાઓ કરીને વાહન ચલાવે છે, તો એની નજર સીસીટીવી કેમેરા દ્વારા એની ઉપર પણ હોવી જોઈએ, કંટ્રોલ રૂમ પર પણ આપણી નજર હોવી જોઈએ. આવા લોકોને રાત્રિના સમયે જે લોકો બેફામ નીકળે છે, નશાખોરી કરીને નીકળે છે, એવા લોકોની ઉપર વોચ હોવી જોઈએ, એની ઉપર નજર હોવી જોઈએ, અને એની સામે લોકોની કાર્યવાહી થવી જોઈએ, હું ચોક્કસપણે માનું છું. અને એની સાથે સાથે ફક્ત ને ફક્ત વહીવટી તંત્ર ઉપર આધાર રાખવાની જગ્યાએ હવે મા બાપે પણ જાગૃત થવું પડશે. આપણા દીકરા દીકરીઓ ક્યાં જાય છે, રાત્રે કેટલા વાગે જાય છે, કેટલા વાગે ઘરે આવે છે, કઈ જગ્યાએ જાય છે, શું કરવા જાય છે, આપણું વાહન ઘરેથી લઈને નીકળે છે તો ગાડી લઈને ક્યાં જાય, આ બધી મા બાપે પણ જોવું પડશે, કારણ કે આ એક સામાજિક દૂષણ ઊભું થયું છે.